અંકલેશ્વર નર્મદા બ્રિજ છેડેથી ભૂતમામાની ડેરી સુધી માં એક કલાકમાં અકસ્માતી ભંજર સામે આવી હતી। ત્રણ બનાવમાં સાત વાહનો સામસામે ભટકાયા હતા। ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર ગરખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો વિસ્તાર અકસ્માત ઝોન બની રહ્યો છે। भरूच अंकलेश्वर जूना नेशनल हाईवे पर एसटी बस की 40 किलोमीटर की लिमिट बांधी होवा छता बे एसटी बस ने अकस्मात नड़ियो हतो। भरूच एसटी विभाग द्वारा भरूच अंकलेश्वर जूना नेशनल हाईवे पर अकस्मात की अवारनवार घटना ने पगले 40 किलोमीटर की स्पीड लिमिट बांधी छे, जे माटे एसटी विभागे मॉनिटरिंग टीम बनावी हती। परंतु आ मार्ग एसटी बस चालकों माटे अकस्मातनो झोन बन्यो होय छे। गुरुवारना सवारना अरसामा एसटी बस भरूच अंकलेश्वर जूना नेशनल हाईवे छापरा पाटियाथी वळांग पासेथी पसार थई रह्यो हतो। दरमियान वरसादी माहोलमां पाछळथी पूरपाट झड़पे धसी आवेला एसटी वॉल्वो बसना चालके आगळ चालती बसने टक्कर मारी हती। માર્ગની વચ્ચેના ડિવાઈડર પરના વીજ પોલ સાથે ભટકાતા બસ માર્ગ ઉપર ક્રોસ થઈ જતા અન્ય એક ઇકો કાર અને બાઇક પણ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક બસ ચાલક સહિત મુસાફરને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો આવી જ રીતે ભૂતમામાની ડેરી પાસે સ્વિફ્ટ કાર ચાલકે ઇકો કારને ટક્કર પાછળથી આવતી અન્ય ત્રણ ગાડીઓ પણ ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ વાહનોને નુકસાન થવા પામ્યું હતું। જ્યારે ત્રીજા બનાવમાં મારુતિ વાહન ચાલક વરસાદી માહોલમાં બ્રેક કરવા લાગવા જતાં ગાડી માર્ગની બાજુમાં ખેંચાઈ જઈ ઉતરી પડી હતી। જો કે તમામ અકસ્માતની ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના 15 દિવસમાં 12થી વધુ બસને અકસ્માત નડ્યો છે। આ અકસ્માતો વરસાદ પડવાને કારણે રોડ ચીકણો બને ત્યારે જ બનતા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે।